स्वागत करूँ छू। मित्रों आगना क्लास में आप BSM 3 कोर सब्जेक्ट हिस्ट्री पेपर नंबर 5 में भारत में अंग्रेज सत्ता की शुरुआत विषे बात करी थी। आज आगे एम प्लासीना युद्ध विषे बात करवा जाइ रहा छे। तो आप बधाय जाणीए छीए के अंग्रेजों ने खरेखर ने सत्ता की शुरुआत जो थी हो तो ये प्लासीना युद्ध बाद थी थी। प्लासीना युद्ध में अंग्रेजों की जीत थी थी, तो ये प्लासीना युद्ध से अंग्रेजों से ये भारत में सत्ता शुरुआत करी अने आगळ वध्या हता। तो प्लासीनु युद्ध जे छे ए अंग्रेजों अने बंगाळनो जे नवाब सिराजुद्दौला ए बन्ने वच्चे लड़ाई हतुं अने प्लासीना मैदान खाते आ युद्ध लड़ाई होवाथी आ युद्धनुं नाम प्लासीनु युद्ध अथवा तो प्लासीनी लड़ाई तरीके ओळखाय छे। प्लासीनी लड़ाई 23 जून ईस्वीसन 1757 में थई हती। तो आपणे एना विशे આગળ હવે તો એની પહેલા જોઈએ તો અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે કર્ણાટક વિગ્રહો થયા હતા। ભારતની અંદર વ્યાપારી કોઠી સ્થાપવા માટે બંને પ્રજા વચ્ચે હરીફાઈ ચાલતી હતી અને એ હરીફાઈને કારણે બંને વચ્ચે વિગ્રહો થયા હતા। તો અંગ્રેજો જ્યારે ફ્રેન્ચો સાથે ત્રીજો કર્ણાટક વિગ્રહ ઈસવીસન 1756માં લડી રહ્યા હતા ત્યારે દૂર બંગાળમાં તેમને માટે રાજકીય સત્તાની પ્રાપ્તિ માટેનો તખ્તો એ તૈયાર કરી રહ્યા હતા। ઈસવીસન 1756માં બંગાળના નવાબ અલીવર્દી ખાનના અવસાન પછી ગાદી વારસામાં વિગ્રહના અંતે સિરાજુદ્દૌલાને બંગાળની ગાદી એ હાથ થઈ અને આ જ અરસામાં એટલે કે આ જ સમયમાં યુરોપમાં સપ્તવાર્ષિક વિગ્રહો પણ શરૂ થયા હતા। તો જે બંગાળમાં છે એ અલીવર્દી ખાનનો અવસાન અને ત્યાર પછી એમના વારસદારોમાં નવાબનો પદ મેળવવા માટે જે અંદરોઅંદર વિગ્રહ એટલે કે સત્તા બિરાજવા માટેનો જે લડાઈ થઈ અને એમાં અંતે સિરાજુદ્દૌલા છે એ નવાબ પદે આવ્યા અને ત્યાર પછી સિરાજુદ્દૌલા સાથે અંગ્રેજો છે એને ટક્કર થઈ અને એને કારણે એમને એમની સાથે યુદ્ધમાં ઉતર્યા। હવે બંગાળમાં નવાબ પદે સિરાજુદ્દૌલા સત્તા ઉપર આવ્યો એટલે અંગ્રેજો અને ફ્રેન્ચ પ્રજાએ શું કર્યું કે ત્યાં પોતાના જે વેપારી મથકો હતા એને ફરતે એના રક્ષણ માટે એમને ફરતે કિલ્લેબંધીની શરૂઆત કરી અને જે નવાબ સિરાજુદ્દૌલાએ આમ કરવાની મનાઈ કરી કારણ કે અંગ્રેજો અને ફ્રેન્ચોને એવો ડર હતો કે કદાચ નવાબનું લશ્કર છે એ એમની વ્યાપારી કોઠીઓને નુકસાન પહોંચાડે એટલે એમણે કિલ્લેબંધી શરૂ કરી। પરંતુ સિરાજુદ્દૌલાએ એ કિલ્લેબંધીની મનાઈ કરતાં અંગ્રેજોએ નવાબની અવગણના કરી અને એને કારણે સિરાજુદ્દૌલાએ અંગ્રેજોની જે કાસિમ બજારની કોઠી હતી વ્યાપારી કોઠી તેના ઉપર હુમલો કર્યો અને કલકત્તાનો ફોર્ટ વિલિયમનો તેણે કિલ્લો જે હતો તે જીતી લીધો। તો આમ કલકત્તાના મોટાભાગના અંગ્રેજો છે એ નવાબના સૈન્યને સામે સંઘર્ષમાં ઉતરતા ભાગી ગયા અને બાકી રહેલા 146 જેટલા અંગ્રેજ સ્ત્રી પુરુષો ને નવાબના હુકમથી એક નાનકડી કોઠડીમાં પૂરી દેવામાં આવ્યા અને ત્યાં 123 જેટલા અંગ્રેજો ગુંગળાઈને મરણ પામ્યા। આ બનાવને ઇતિહાસની અંદર કલકત્તાની કાળી કોઠડીના બનાવ તરીકે ઓળખવામાં આવે છે, જોકે તેની સત્યતા વિશે ઇતિહાસકારોમાં મતમતાંતરો એટલે કે મતભેદો પણ ઉદ્ભવે છે। પણ એક ફાઇનલી કે જે સિરાજુદ્દૌલા હતો
એણે કિલેબંધીની મનાઈ ફરમાવી અને એને કારણે અંગ્રેજોએ એમની સામે સંઘર્ષમાં ઉતરવું પડ્યું અને નવાબના સૈન્યએ અંગ્રેજોને ત્યાંથી ભગાડી દીધા અને પછી જે કંઈ થોડા ઘણા અંગ્રેજો રહ્યા હતા એમને કાળી કોઠડી એટલે કે એક નાનકડી એવી ઓરડીમાં કે જ્યાં પૂરતી જગ્યા ના હોય એવી ઓરડીમાં આ 123 જેટલા જે અંગ્રેજો હતા એ ગુંગળાઈને મૃત્યુ પામ્યા અને એને કારણે ઇતિહાસમાં એ કાળી કોઠડી તરીકે ઓળખાય છે. મદ્રાસની અંગ્રેજ વ્યવસ્થક સમિતિએ બંગાળના નવાબને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. હવે આ બનાવ બન્યો એટલે સ્વાભાવિક છે કે અંગ્રેજ અધિકારીઓ છે એમનો ગુસ્સો આવે એટલે એની જે વ્યવસ્થાપન સમિતિ હતી એણે નક્કી કર્યું કે કોઈને કોઈ કાળે આપણે બંગાળને પાઠ ભણાવવો છે. તેણે વોટસન અને રૂપર્ટ ક્લાઇવની સરદારી નીચે એક નાનકડું લશ્કર કલકત્તા મોકલ્યું અને અંગ્રેજ લશ્કર આવે છે તે હું સાંભળતા જ બીજી બાજુ નવાબનો કલકત્તાનો સુબો માણેકચંદ એ ત્યાંથી ભાગી ગયો. કારણ કે અંગ્રેજનું સૈન્ય તો વિશાળ હતું પરંતુ જે તે સમયે તે બહારની જગ્યાએ હતું એટલે ત્યાંથી એ લશ્કરની અહીંયા કલકત્તા આવવાની ખબર મળતા તે કલકત્તાનો જે સુબો હતો માણેકચંદ એનો સામનો કર્યા વગર ત્યાંથી ભાગી જાય છે. અંગ્રેજ લશ્કરે કલકત્તાનો કબજો લે અને પછી ત્યાં રોબર્ટ ક્લાઇવે અમીચંદ નામના એક વેપારીની સહાયથી નવાબના સેનાપતિ મીર જાફરને ફોડી નાખ્યો. એટલે ત્યાં કલકત્તાનો એણે કબજો લઈ અને પછી શું કર્યું તો કે જે સિરાજુદ્દોલાનો જે સેનાપતિ હતો કે જે ખૂબ જ શક્તિશાળી અને હોશિયાર હતો એ સેનાપતિને એણે ફોડી અને પછી એને યુદ્ધમાં હરાવવા માટેનું એક આખું કાવતરું કર્યું અને એ કાવતરા માટે રોબર્ટ ક્લાઇવે અમીચંદ નામના એક વેપારીની મદદ લીધી હતી. આ પછી તેણે નવાબ સામે યુદ્ધ જાહેર કર્યું અને નવાબના લશ્કર સાથે પ્લાસીના મેદાનમાં અંગ્રેજો અને નવાબનો લશ્કર બંનેનો ભેટો થયો. બંને ભેગા થયા અને ત્યાં લડાઈ શરૂ થયા પછી થોડાક જ વખતમાં નવાબનો સેનાપતિ જે અગાઉ નક્કી કર્યા પ્રમાણે એને ફોડી નાખવામાં આવ્યો હતો. એને કેટલીક સત્તા લાલચ આપવામાં આવી હતી કે એને નવાબ બનાવવામાં આવશે, કેટલીક સોના મોહરો અને ધન આપવામાં આવશે વગેરે લાલચવામાં આવી અને એણે મેદાન સુધી સિરાજુદ્દોલા સાથે હતો અને પછી મેદાનમાં આમને સામને બંનેના યુદ્ધ સામસામે સૈન્ય યુદ્ધ કરવા ઉતરી પડ્યા ત્યારે પોતાના કેટલાક વફાદાર સૈનિકોને લઈ અને અંગ્રેજોને સૈન્યમાં પોતે જતો રહ્યો. આની ખબર સિરાજુદ્દોલાને ખબર પડે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે આ તો એક કાવતરું થયું છે એટલે પછી પોતાને ખબર પડી જાય કે હવે પોતે અંગ્રેજો સામે ટકી શકશે નહીં કારણ કે પોતાનો સેનાપતિ એના વફાદાર માણસોને લઈ અને સામેના પક્ષમાં જતો રહ્યો એટલે સિરાજુદ્દોલા પણ હવે શું કરે છે એટલે કે પ્લાસીના જે મેદાનમાં ત્યાંથી પોતાનો લશ્કર ટૂંકું થઈ જવાને કારણે પોતે ભાગી જાય છે અને આખરે તે અંગ્રેજોના હાથે પકડાય છે અને અંગ્રેજો દ્વારા તેનો વધ કરવામાં એટલે કે એને મારી નાખવામાં આવે છે અને પછી તેની જગ્યાએ સિરાજુદ્દોલાની જગ્યાએ રોબર્ટ ક્લાઇવ એ મીર જાફરને બંગાળનો નવાબ બનાવે છે. જે શરત નક્કી થઈ હતી જે ખૂટી જવા માટે એ શરત પ્રમાણે એને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે અને તેના બદલામાં નવાબે કંપનીને 24 પરગણાની જાગીર આપી. નવાબ તો બન્યો પરંતુ જે શરત હતી એ શરત પ્રમાણે એણે બંગાળની જે 24 પરગણા હતા એ પરગણા એટલે કે પ્રદેશો એણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જાગીરમાં ભેટમાં આપ્યા અને 1 કરોડ રૂપિયા પણ એણે આપ્યા. આમ રોબર્ટ ક્લાઇવ તથા અન્ય અંગ્રેજ અધિકારીઓને અંગત ભેટ સોગાદો આપવામાં આવી. ઈસવીસન 1757ની 23મી જૂને લડાઈની આ પ્લાસીની લડાઈ એ સાચા અર્થમાં લડાઈ કહી જ ના શકાય એટલે કે લડાઈ હતી જ નહીં. વાસ્તવમાં એક માત્ર લડાઈનો એક નાનકડો છમકલો નાનકડો એવો બનાવ ઘટના હતી અને છતાં ભારતના ઇતિહાસની નિર્ણાયક લડાઈઓમાંની આ એક લડાઈ ગણાય છે. કારણ કે આ લડાઈને અંતે કંપની પાસે ભારતમાં
सौ प्रथम पोतानो कही शकाय तेवो मुलक एटले के 24 परगणानी जागीर एना हाथमां आवी, त्यां एना हाथमां सत्तानी शरूआत थई अने ए सत्तानो एक नानकडुं लाल टपकुं, अंग्रेजोनुं लाल टपकुं छे ए भारतना नक्शामां त्यां उमेराई गयो अने तेने 100 वर्षमां વિસ્તરીને સમસ્ત ભારતને લાલ રંગે રંગી દીધું. એટલે કે આ 24 બંગાળ બિહાર અને ઓરિસ્સામાં એની સત્તા આવી અને ત્યાંથી પછી એણે શું કર્યું, ધીમે ધીમે આખા ભારત દેશની અંદર સત્તા છે એ જમાવી દીધી. આમ પ્લાસીની લડાઈથી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં વ્યાપારીમાંથી શાસનકર્તા બનાવવાની પ્રક્રિયાની શરૂઆત થઈ અને ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નખાયો. અહીંથી અને આ પ્લાસીના યુદ્ધથી એ નિર્ણાયક ભૂમિકામાં આવ્યો. પહેલાં વ્યાપારી પેઢી તરીકે ભારતની અંદર વ્યાપાર કરતી હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને હવે પ્લાસીના યુદ્ધમાં એને વિજય મળતા હવે તે ભારતની અંદર સત્તા છે એના હાથમાં આવી ગઈ અને ધીમે ધીમે આખા ભારતભરમાં પોતાની સત્તા છે એ જમાવી દે છે. બસ તો આજે આપણે આ પ્લાસીના યુદ્ધ વિશે ભણ્યા. હવે પછીના લાસ્ટ લેક્ચરમાં આપણે બોક્સરના યુદ્ધ વિશે વાત કરીશું. ત્યાં સુધી આપ બધાને મારા જય ભારત.